नमस्कार विद्यार्थी मित्रों, आर्य केवीबी स्कूल ने अंदर आपनो हार्दिक स्वागत छे। आजे आपणे इंग्लिश सेकंड लैंग्वेज मा धोरण 9 अंग्रेजी विषय नी अंदर यूनिट 1 चीताज टीयर, चीताना आंसू, सरस मजानो पाठ आपणने आपवामां आवेलो छे, एनो આપણે અભ્યાસ કરશું। યુનિટ 1 ધોરણ 9 ની અંદર જે આપવામાં આવ્યો છે એનું નામ છે ચીતાસ ટીયર્સ, ચીતાના આંસુ। આ પાઠની અંદર આપણને આફ્રિકાના જે ઝુલુ આદિવાસી છે તેની સંસ્કૃતિના વિશે પણ ખ્યાલ આપવામાં આવ્યો છે અને તેને લગતી એક સરસ મજાની સ્ટોરી આ પાઠની અંદર આપણે શીખવાની છે। પાઠને શરૂ કરીએ એ પહેલાં આ પાઠનું જે મહત્ત્વ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ધોરણ 9 ની અંદર જે આપણે ટેક્સ્ટબુકનો અભ્યાસ કરીએ છીએ એ ટેક્સ્ટબુકની અંદર આપણે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હોય છે, ત્યારબાદ અમુક જે વર્ડ્સ આપેલા હોય, પાઠની અંદર આવતી ગ્લોઝરી હોય એ શબ્દનો આપણે ઉપયોગ કરી એના ઉપરથી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના હોય છે। તો પાઠના મહત્ત્વના આધારે એનો અભ્યાસ કરવો જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 આપણને આપવામાં આવ્યો છે ચિતાસ ટીયર્સ, એનો આપણે અભ્યાસ શરૂ કરીએ। ચિતાસ ટીયર્સ નો મતલબ થાય ચિતાના આંસુ। આ પાઠની અંદર આફ્રિકાના જે ઝુલુ આદિવાસી છે તેની એક સ્ટોરી આપવામાં આવી છે, આપણે વિગતવાર એનો અભ્યાસ કરીએ। લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી। લોંગ લોંગ અગો, ઘણા સમય પહેલા અ ઝુલુ હન્ટર, એક ઝુલુ શિકારી, વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એક ઝાડની નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ ઈદી, એનું નામ છે ઈદી હતું। His name was Idi, એનું નામ ઈદી હતું। He saw a large herd of deer grazing in lush green meadow। વિદ્યાર્થી મિત્રો, પાઠના હરેક શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો। જે ઝુલુ શિકારી હતો એ એક ઝાડની નીચે બેઠો હતો અને એનું નામ ઈદી હતું। He saw, એણે જોયું, લાર્જ હર્ડ, એક વિશાળ ટોળું, એક મોટું ટોળું, શેનું? તો કે ડિયર, ડિયર એટલે હરણ, ગ્રેઝિંગ ઇન અ લશ ગ્રીન મીડો। આ શબ્દ ખાસ યાદ રાખજો, લશ ગ્રીન મીડોઝ મતલબ લીલા ઘાસનું મેદાન। ડિયર એટલે હરણ અને ગ્રેઝિંગ એટલે ચરવું। એક હરણનું વિશાળ ટોળું છે એ લીલા ઘાસના મેદાનની અંદર ચરી રહ્યું હતું। હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે મનમાં પોતાની જાતને કહ્યું કે ધીઝ ડિયર આર રીલી વન્ડરફુલ, આ હરણ ખૂબ અદ્ભુત છે, બટ પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, બટ પણ આઈ હેવ ટુ રન લોટ, મારે ઘણું બધું દોડવું પડે, ટુ કેચ વન ઓફ ધેમ, જો આમાંથી મારે કોઈ એકને પકડવું હોય તો એના માટે મારે ઘણું બધું દોડવું પડે। કાન્ટ ધેર બી અન ઇઝી વે ટુ ગેટ વન, આમાંથી કોઈ એકને મેળવવા માટે ઇઝી વે, કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? આ જે હરણ ચરે છે એનો શિકાર કરવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે, એવો એને મનની અંદર વિચાર આવે છે। સડનલી, અચાનક, હી શો અ ફિમેલ ચિતા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ। સડનલી, એકાએક, અચાનક, હી શો, તેણે જોયું કે એક ફિમેલ ચિતા, એક માદા ચિતા, ક્રાવલિંગ, ક્રાવલિંગ એટલે પેટે સરકીને ચાલવું, સરકતા, જમીનથી થોડે ઉપર રહી ધીમે ધીમે સરકીને ચાલવું, એને ઇંગ્લિશની અંદર ક્રાવલિંગ કહેવાય છે।
साइलेंटली एटले शांति थी, क्लोजर एटले नजीक, टू द ग्रेजिंग एनिमल्स, ग्रेजिंग एटले चरवू अने एनिमल्स एटले प्राणियों। एकाएक तेणे जोयुं के फिमेल चीता, एक मादा चीता छे, ए धीमे धीमे जे ग्रेजिंग एनिमल्स हता, जे चरता प्राणियों हता तेना तरफ जई रही हती। देन पछी सी लेप्ट, लेप्ट LEFT, लेप्ट एटले ऊंचो कूदको मारवो। तेणे एक जम्प मारी, एक कूदको मारी एंड कॉट अ डियर, एक हरण ने पकड़ी लीधू। आफ्टर सम टाइम, थोड़ा समय पछी, हर टू यंग कब्स केम आउट ऑफ द बश। आफ्टर सम टाइम ए मादा चीताए पोतानो शिकार कर्यो, त्यारबाद आफ्टर सम टाइम थोड़ा समय पछी, हर टू यंग कब्स तेणीना बे नाना बच्चा, केम आउट ऑफ द बश। शब्द याद रखो, बश, बश एटले झाड़ी, झाड़ी झाखरा जे होय छे जंगलनी अंदर एने बश कहेवामां आवे छे। थोड़ा समय पछी ए मादा चीताना बे नाना बच्चा झाड़ीमांथी बहार आव्या। दे ऑल एन्जॉयड धेर मील, તેઓએ એન્જોયડ એટલે આનંદ માણ્યો, ધેર એટલે તેઓનો અને મીલ એટલે ભોજન અથવા ખોરાક। તેઓએ આખા કુટુંબે ભેગા થઈ અને માદા ચિતાએ જે શિકાર કર્યો હતો એના ભોજનનો તેઓએ આનંદ માણ્યો। ઈદીઝ આઈઝ બ્રાઇટન્ડ, આ બધું ઈદી છે એ જોઈ રહ્યો હતો, એટલે ઈદીઝ આઈઝ બ્રાઇટન્ડ, આ જોઈ ઈદીની આંખો ચમકી। ઈદીઝ આઈઝ બ્રાઇટન્ડ, બ્રાઇટન્ડ એટલે ચમકવું, ઈદીની આંખો ચમકી। ધે સ્પાર્કલ્ડ વિથ અન આઈડિયા, એની આંખોની અંદર એક સુંદર મજાનો એક વિચાર ઝબુક્યો। સ્પાર્કલ્ડ એટલે પણ ઝબકવું અથવા તો ચમકવું, એમાં એક સુંદર મજાનો વિચાર ઝબુક્યો। હી ઇન્વિડ ધ કબ્સ, ઇન્વિડ, ઇન્વિડ એટલે ઈર્ષ્યા થવી, કબ્ઝ એટલે બચ્ચા, ઈદી છે એને આ બચ્ચાની ઈર્ષ્યા થઈ, બચ્ચા પ્રત્યે ઈર્ષ્યા થઈ, શા માટે? તો એ મનની અંદર વિચારે છે કે કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્ઝ, હું આ સુંદર બચ્ચાની જેટલો ભાગ્યશાળી ન હોઈ શકું, કેન આઈ બી લકી, ભાગ્યશાળી ન હોઈ શકું, ધીઝ બ્યુટિફુલ કબ્સ, હું આ સુંદર બચ્ચા જેટલો ભાગ્યશાળી ન હોઈ શકું। ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, ધે ગોટ ધેર ફૂડ, ગોટ ધેર ફૂડ, ગોટ એટલે મળી જવું, ધેર એટલે તેઓનો, ફૂડ એટલે ખોરાક, વિધાઉટ ના સિવાય, એની એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન, આ બચ્ચાને કોઈ પણ જાતના પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી ગયો। શિકાર છે એની માતા હતી જે માદા ચિતા, એણે કર્યો, અને બચ્ચાને છે એ આરામથી વગર મહેનતે પોતાનું ભોજન છે એ મળી ગયું। તો એ વિચારે છે કે હું પણ આ બચ્ચા જેટલો ભાગ્યશાળી, લકી ન હોઈ શકું, એને ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેને એક પણ જાતના પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી ગયો। કેન હાઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, મારે પણ એની માતાની જેમ એક શિકારી હોય તો, એની માતાની જેવું મારે પણ એક કોઈ શિકારી હોય તો। હી થોટ, એણે એના મનની અંદર એવું વિચાર્યું, થોટ વિચાર કરવો, કે જેમ માદા ચિતાએ શિકાર કર્યો અને બચ્ચાને પ્રયત્ન વગર પોતાનું ભોજન મળી ગયું, તો એ વિચારે છે કે જેમ આ માદા ચિતાએ શિકાર કર્યો એવો કોઈ શિકારી મારી પાસે હોય તો, મારે પણ કોઈ પણ જાતનો એફર્ટ ન કરવો પડે, પ્રયત્ન ન કરવો પડે, અને સરળતાથી મને પણ મારું ભોજન મળી જાય તો, એવો એણે વિચાર કરે છે। ત્યારબાદ હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ,
ही डिसाइडेड, તેણે એવું નક્કી કર્યું, ટુ કેચ અ યંગ કબ, તેણે એક નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું, એન્ડ અને ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, ટ્રેન એટલે એને તાલીમ આપવી, ટુ હન્ટ ફોર હિમ, હન્ટ એટલે શિકાર કરવો, ફોર હિમ અને તેના માટે. તેણે મનની અંદર એવું નક્કી કર્યું કે હું પણ એક આ નાના બચ્ચાને છે એ પકડી લઉં અને એને મારા માટે શિકાર કરવાની તાલીમ આપું. ધેન પછી આઈ સેલ ઓનલી સે, ધેન આઈ સેલ ઓનલી સે, અને પછી ફક્ત હું એટલું જ કહીશ, ઓ માય ડિયર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા સ્પેલિંગ છે DEAR, DEAR ડિયર એટલે વહાલું થાય, અને આના આગળ આપણે હરણ માટેનો જે સ્પેલિંગ જોયો હતો DEER, ડિયર એટલે હરણ, અને DEAR, ડિયર એટલે વહાલું. આ અંગ્રેજીમાં હોમોફોન્સ છે કે જેના ઉચ્ચાર છે એ સરખા હોય પણ એના સ્પેલિંગની અંદર અને એના ગુજરાતી અર્થની અંદર બહુ મોટો તફાવત હોય છે, તો ખાસ યાદ રાખજો. તો ધેન આઈ સેલ ઓનલી સે, અને પછી ફક્ત મારે એટલું જ કહેવું પડે, ઓ માય ડિયર, હે મારા વહાલા, ગો જા, એન્ડ અને કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે હરણને મારી લાવ, હરણનો શિકાર કરી લાવ. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, ઓહ, પછી મારું જીવન કેટલું કમ્ફર્ટેબલ, આરામદાયક થઈ જશે. એ બચ્ચાને હું કમાન્ડ કરીશ, આદેશ કરીશ કે જા અને મારા માટે શિકાર કરી લાવ, એ બચ્ચું જશે મારા માટે શિકાર લાવશે, મારે કોઈ પણ જાતનો પ્રયત્ન નહીં કરવો પડે, અને મારું જીવન કેટલું કમ્ફર્ટેબલ થઈ જશે, કેટલું આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝડ વિથ હિઝ ઓવન આઈડિયા, હી વોઝ ક્વાઇટ પ્લેઝડ, પ્લેઝડ એટલે આનંદ થવો, મનમાં ખુશ થવું, રાજી થવું, વિથ હિઝ ઓવન આઈડિયા, તે આ પોતાના વિચારથી મનની અંદર ખુશ થાય છે, ઘણો રાજી થાય છે. હી ડિસાઈડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન, હવે આ એના દુષ્ટ વિચારને આધારે એ આગળ વધે છે કે હી ડિસાઈડેડ, એ નક્કી કરે છે ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. ફોલો એટલે એની પાછળ જવું, એને અનુસરવું, એન્ડ સ્ટીલ, સ્ટીલ એટલે ચોરવું, વન એટલે એક. તે નક્કી કરે છે કે હું એની પાછળ જઈશ અને એક બચ્ચાને ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિતા નેવર એટેક અ મેન, આ જે ઈડી છે એ પણ ઝુલુ જાતિનો એક શિકારી છે. ફોર હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવના આધારે એવું કહી શકાય, ઈડી ન્યૂ, ઈડી જાણતો હતો, નોનું ભૂતકાળનું રૂપ છે વિદ્યાર્થી મિત્રો ન્યૂ, કે એન ઈ ડબલ્યુ, ન્યૂ એટલે જાણવું, એના અનુભવના આધારે ઈડી છે એ જાણતો હતો ધેટ કે ચિતા નેવર એટેક અ મેન, ચિતા છે એ માણસ ઉપર હુમલો કરતા નથી, ધેરફોર તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તો બચ્ચાને ચોરવું, સ્ટીલ એટલે ચોરવું, સેફ એટલે સુરક્ષિત છે, તેથી બચ્ચાને ચોરવું એ સલામત ભર્યું છે, એમાં કોઈ જીવનું જોખમ છે નહીં. હી ફોલોવડ ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ, હી ફોલોવડ એટલે પાછળ પાછળ જવું, અનુસરવું, ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ, તે આ ચિતાનો જે પરિવાર હતો, એના બચ્ચા હતા, માદા ચિતા હતી, એની પાછળ પાછળ સાંજ સુધી તેનો પીછો કર્યો, તેની પાછળ ગયો. એટ ધ સનસેટ, સનસેટ, સનસેટ એટલે સૂર્યાસ્ત, સૂર્ય અસ્ત થયો પછી, ધ મધર ચિતા હીડ, હાઈડ એટલે સંતાવવું, એનું ભૂતકાળનું રૂપ છે, હીડ એટલે સંતાડી દીધું, હર કબ્સ ઇન અ થીક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એટ ધ સનસેટ,
सूर्य आथमी गयो पछी, सूर्यास्त पछी द मधर चीता मादा चीताए हीड हर कब्ज तेनीना बच्चा ने इन अ थीक बश, थीक एटले गाढ़ घाटू, बश एटले जाड़ी अने हीड एटले संताड़ू। एनी माताए सूर्यास्त पछी एना बच्चा ने एक घाटी झाड़ियोनी पाछळ संताड़ी दीधा। एंड अने लेफ्ट फॉर अ स्ट्रीम अने झरणा पाणी पीवा माटे चाली गई। लेफ्ट एटले छोड़ीने जतू रहेवू, ते झरणा तरफ चालती थई। क्विकली तरत ज अ हंटर पिक्ड अप हिज नेट एंड स्पीयर एंड रेन इन टू द बश। क्विकली झड़पथी ध हंटर एटले शिकारी पिक्ड अप हिज नेट एनी जाळी लई एंड स्पीयर, स्पीयर एटले भालो, હાથમાં રાખવાનું હથિયાર છે ભાલો, એની જાળી અને ભાલો લઈ એન્ડ રેન ઇન ટુ ધ બશ, જાળીમાં દોડી ગયો, જ્યાં બચ્ચાને સંતાડેલા હતા એ જાળીમાં એ દોડી અને પહોંચી ગયો। હી શો ટુ ટાઇની કબ્સ, હી એટલે તે, શો એટલે જોયા, ટુ એટલે બે, ટાઇની એટલે નાના અને કબ્સ એટલે બચ્ચા, તેણે બે નાના બચ્ચાને જોયા। ધે લુકડ at him with their bright eyes, bright એટલે ચમકતી અને eyes એટલે આંખો, એ બચ્ચા પોતાની ચમકીલી આંખોથી, ચમકતી આંખોથી તે ઈદીની સામું જોઈ રહ્યા હતા। looked at him, આ બે બચ્ચા જે ઝાડીની પાછળ સંતાડેલા હતા એ બંને બચ્ચા પોતાની ચમકતી આંખોથી ઈદીની સામે જોઈ રહ્યા હતા। They were too young to run away. They were too young to run away. તેઓ એટલા બધા નાના હતા કે તેઓ દોડી શકવા માટે પણ સક્ષમ હતા નહીં, તે દોડી શકે એમ પણ હતા નહીં, એટલા બધા નાના હતા। ઈદી through the net over them. ઈદીએ એના ઉપર જાળીને ફેંકી અથવા તો પાથરી, એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બચ્ચા છે એ પકડાઈ ગયા। હી નીડેડ ઓનલી વન કપ, બટ હી થોટ, હી નીડેડ ઓનલી વન કપ, નીડ, નીડ એટલે જરૂર હોવી, તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, બટ હી થોટ, પણ એણે એવું વિચાર્યું કે આહ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન, ઇન્સ્ટીડ ના બદલે, ઓફ વન એકના બદલે, સ્લેવ્સ એટલે શું, તો કે ગુલામ, ટુ એટલે બે, એકના બદલે બે ગુલામ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ, એકના બદલે જો મારી પાસે બે ગુલામ હોય તો એ તો પાછું એના કરતાં પણ શ્રેષ્ઠ કહેવાય, સારું કહેવાય। હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ, એ બંને બચ્ચાઓને તે પોતાની સાથે ઘસડી ગયો, ડ્રેગ્ડ એટલે ઘસડવું, તે પોતાની સાથે ઘસડી ગયો, એન્ડ અને હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, એક મોટી ટોપલીની નીચે આ બંને બચ્ચાઓને એણે સંતાડી દીધા। ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ, જે માતા ચિતા હતી એટલે કે જે બચ્ચાની માતા હતી ચિતા, એ રિટર્ન્ડ એટલે પરત ફરી, આફ્ટર અ વાઇલ થોડા સમય પછી એ બચ્ચાની માતા છે એ ઝરણાથી પાછી ફરી। શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તેણીને એના બચ્ચા મળ્યા નહીં, તેણે ત્યાં જોયું એના બચ્ચા ત્યાં હતા નહીં। શી લુક્ડ ઓલ અરાઉન્ડ, એણે એની ચોતરફ આજુબાજુ બધે જોયું। ફર્સ્ટ પહેલા ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ ઝમ્પડ વાઇલ્ડલી, પહેલા તો તે સી બીકેમ એંગ્રી, પહેલા તો તે બહુ ગુસ્સે થઈ, એન્ડ ઝમ્પડ વાઇલ્ડલી, વાઇલ્ડલી એટલે મોટો કૂદકો મારવો, અને પછી તે મોટા કૂદકા મારવા લાગી।
सी स्निफ्ड ऑल अराउंड. स्निफ्ड एटले सूंघू, सूंघू, स्निफ्ड एटले सूंघू. પ્રાણીઓની જે ઘ્રાણેન્દ્રિયો હોય છે, સૂંઘવાની શક્તિ એ બહુ સતેજ હોય છે, તે આજુબાજુ બધી જગ્યામાં સૂંઘી વળી કે પોતાના બચ્ચાની કાંઈ ભાળ મળી જાય. બટ અલાશ, પણ અરે રે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ તેણીને એના પ્રાણપ્રિય બચ્ચાઓ મળ્યા નહીં. એટ લાસ્ટ, અને છેવટે અને અંતે, સી બિકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને અંતે સી બિકેમ સેડ, તે ખૂબ દુઃખી થઈ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, રડવાનું ચાલુ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે રડતી જ રહી, રડતી જ રહી, ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડી, ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને બીજે દી સાંજ સુધી એ રડતી જ રહી. વિદ્યાર્થી મિત્રો, આજે ચિત્તાઝ ટીયર જે પાઠ આપણે ભણીએ છીએ, એટલે કે ચિત્તાના આંસુ, એની અંદર આપણે જોયું કે ઈદી નામના શિકારીએ ચિત્તાના બે કબ્જ બચ્ચાઓને પોતાના સ્વાર્થ માટે, પોતાના હેતુને સાધવા માટે એણે એ બચ્ચાને પકડી લીધા અને પોતે સંતાડી દીધા. અને માદા ચિત્તા છે એ પોતાના બચ્ચાની ભાળ મેળવે છે, પણ બચ્ચા છે એને કોઈ જગ્યાએ મળતા નથી. અંતે તે દુઃખી થાય છે અને રડ્યા જ કરે છે, આખી રાત રડે છે, અને તે બીજે દી સાંજ સુધી એ રડવાનું ચાલુ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1ની અંદર જે પાઠનો અભ્યાસ કરીએ છીએ, ચિત્તાઝ ટીયર, પાર્ટ 1ની અંદર આપણે આજે આ લેક્ચરની અંદર પાર્ટનો જે હાફ પાર્ટ, જે અડધા યુનિટનો જે અભ્યાસ કર્યો છે, એને વારંવાર પુનરાવર્તન કરી, હરેક શબ્દો ઉપર ધ્યાન દોરી પાઠનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરશો. અહીંથી પછી આગળનો જે પાર્ટ છે એ આપણે પાર્ટ 2ની અંદર એનો અભ્યાસ કરશો. ત્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે આ પાઠને ઘરે એનો અભ્યાસ કરી જોજો. કોઈ પણ ડિફિકલ્ટ તમારા માટે કોઈ વર્ડ્સ હોય તો એનો પણ અભ્યાસ કરજો, અને એની કોઈ ક્લેરી હોય એ પણ તમે મેળવજો. પ્રશ્ન હોય તો તમારા શિક્ષકનો તમે કોન્ટેક્ટ કરજો. તો થેન્ક યુ ફોર માય વોચિંગ ધીસ વિડીયો. ઓકે.